ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શનિવારની સવાર અને જીવા કરે છે નાસ્તો. હેલો શુભમ. મારા કઝિન છે જે આયા છે અહીંયા સસ્કાટૂનમાં. ચલો આજે બનાવીશું સુરતી લોચો નાસ્તામાં. રેડી કરી દીધું છે લોચાનું, હવે સુરતી લોચો બનાવીશું આજે બ્રેકફાસ્ટમાં. ઉઠી ગયા છે ત્યાં રાઈસ ખાવા માટે. જીયા માટે બનાવ્યા તો નહીં ખાય છે. ગુજરાતી પણ અને ગુજરાતી આઈટમ નહીં પાવતી. તીખી લાગી. ચલો નાસ્તો કરવા, બધા લોકો નાસ્તો કરવા બેસી ગયા. કેવો બન્યો છે મરચા વાળું છે? હા, તે તારી ડીશ લઈ લે. એમના ડીશમાં બી પ્રોબ્લેમ પાછો. ચલો જમવા માટે પનીર ની સબ્જી, રસ, સ્પેશિયલ આઈટમ, સ્પેશિયલ સેટરડે લંચ, રસ, રોટલી, પનીરની સબ્જી અને પાપડ અને અથાણું. જીયા બેસે ત્યાં દૂર ખાવા માંડા. તો ચલો ફરીથી નીકળી પડ્યા. એકચ્યુઅલમાં બપોરે ઊંઘ આવી ગઈ હતી, પનીરનું સબ્જી ગઈ ને જીયા, હે ને જીયા નહોતી સુઈ ગઈ. હું ઘસઘસાટ સુઈ ગઈ હતી એક કલાક. જીયા જોડે રમકડું ટોય, બહાર જવાનું એટલે જીયાનો ટોય હોય. ગૌરવ, ચલો જઈશું થોડી ગ્રોસરી કરવા માટે. ગ્રોસરી કલાક થઈ ગઈ છે તો ઇન્ડિયન સ્ટોરમાં જઈશું. વરસાદ પડે સવારે, ગાડી ગંદી થઈ ગઈ. ચાલો, બહુ જ વિન્ડ છે અત્યારે. ચાલો બેટા બેસી જાય, ઠંડુ છે. ક્લીન આકાશ, ફરારી લઈને જાય છે. કઈની સ્પીડ વધી ગઈ ફરારી જો. 1 સેકન્ડમાં તો પલસા મળી ગયા. બહુ બધું સબ વેજીટેબલ્સ ભર્યું છે લોકો. અમાર ડોલારામાં તો હોય જ, જીયા સાથે હોય ને એટલે ડોલારામાં તો જવાનું જવાનું ને જવાનું. જીયા બેસી છે બહાર, પાછળ બહાર ની પાછળ ગાડી ની પાછળ ચોકલેટ. ઓકે, હવે અમે જઈ રહ્યા છીએ આજે સસ્કાટૂન ના ગામડું જ કહેવાય. સસ્કાટૂન નું, યસ, કે સસ્કાટૂન થી 20 કિલોમીટર દૂર છે એક નાનું એવું ગામ કહી શકો તમે, એક નાનું ટાઉન. કે જેમ આપણે ગામડામાં પેલું પરવું હોય ને, કે જેમ એક ફાલસા મળી ગયા શિવાનીના. ફ્રોઝન ફાલસા તો લઈ લીધા મેં. ફાલસા બહુ ભાવે છે. ગૌરવના જીયાને તો જોર આવે છે ખાતા. ટીમ્સ વેલે અમે લોકો આવી ગયા છીએ કે જે સસ્કાટૂનથી 20 કિલોમીટર દૂર એક અલગ ઘર બધા લોકોએ અહીંયા લઈને એક આખું ટાઉન ઊભું કરેલું છે. કહેવાય સસ્કાટૂન જ, પણ સસ્કાટૂનથી દૂર છે 20 કિલોમીટર. પહેલીવાર આયા છીએ. ચલો જોઈએ કેવું છે. તો આજે માર્ટિન વિલે અમે બી આજે આ એરિયા એક્સપ્લોર કરવા આયા છીએ. અહીંયા મોસ્ટ બધા લોકો જે સસ્કાટૂનથી અહીંયા મૂવ થઈને પોતાના ઘર અહીંયા લીધેલા હોય, કોઈની જોબ હોય આ બાજુ તો એ લોકો આ બાજુ આવેલા હોય. નાનો એરિયા જ છે. Thank you.
બિલ્ડ થયેલા હાઉસે સોલ્ડ બી થઈ ગયું. બધા જ ઘર છે અહીંયા નવા નવા. વાવ, અમારો જૂનો અને જાણીતો એક જ પાર્ક કિંગ્સમેન પાર્ક. મારી ગોલ્ડ, પછી આ ચક્કર ટ્રેન. યસ, ગૌરવ ઠંડી નહી લાગતી, બોલો. વિન્ડ છે તો બી ઠંડી લાગે છે. ભીડ દેખાઈ રહી છે પાર્ક માં બહુ જ બધી. વેધર સારું છે એટલે પબ્લિક આવી ગઈ છે. બનતા બધું મિક્સ. આ છે કચોરી, સમોસા અને ટિક્કી. તો ચલો બનાવીએ આજે ડિનરમાં નાસ્તા જેવું. લાઈટ બરાબર ને? હા, પરફેક્ટ. બપોરે ખાધી શાક રોટલી એટલે હવે સાંજે નાસ્તા જેવું. જીયા ત્યાં વેઇટ કરે છે. હવે વાગ્યા તો છે 7:45, પણ જો દિવસ કેટલો બધો છે અત્યારે, નહીં ખરો? અને જીયા તાર બીજા શું ખાવા છે બેટા? પોટેટોસ ફ્રાય. યસ, અને જીયાને ખાવી છે પોટેટો ફ્રાય. તો હવે હું એ બનાવીશ. ગરો એર ફ્રાયર લેતા હો, એર ફ્રાયરમાં. ચાલો હું બનાવીશ પોટેટો ફ્રાય, જીયાના પોટેટો ફ્રાય. એમાં નાખીશું ઓઇલ. આ જીવાને બહુ જ ભાવે છે. આ ફ્રોઝન છે એકચ્યુઅલમાં, અને અમે લોકો લાવ્યા છીએ, પણ મેં કલાક બહાર મૂકી રાખી હતી. એર ફ્રાયરમાં પણ થાય, પણ આજે ઈચ્છા થઈ ગઈ તળેલી ખાવામાં. ને બંધ કરી દો ને, વાંધો નહીં. હા, જરૂર નથી. તો હમણાં ધુમાડો થાય ને એટલે. હા, ધુમાડો થાય એટલે ફેન ચાલુ કરવો પડે, નહીં તો હમણાં વાગવા માટે સાયરન. નહીં કરો, થોડો ગેસ ધીમો કરી દો ને, બળી જશે ને. ધાંધોથી કાચી કાચી તો જો કે ના રહે, પણ ઠંડી. અને ખાટી મીઠી ચટણી બનાવીને જ રાખું છું, અને ગમે ત્યારે કંઈ ખાવું હોય ને તો ફટાફટ તું ચટણી સાથે ખાઈ શકો. નહીં અમને બધાને ડિવાઈડ કરીને આપી દેજે. જો અમારા ફ્રાય તો, યસ, ફ્રાય પોટેટોઝ આવા થયા છે. એ સર્વ કરે છે બધાને. આ કોણે ખાધું? તમે ખાઈ બી લીધું તમારું અડધું? આ અમારી જીયાની પ્લેટ છે, તમે જોઈ શકો છો. એના માટે સમોસા છે. મેં શુભમ માટે અલગથી મૂકી દીધા છે સામે પેલા ડબ્બામાં. એ રાત્રે આવીને ખાશે. એ લેટ છે, આજે બહાર ગયો છે. સો અમે લોકો જમી લઈએ, એ આવીને ખાશે. ચાલો.
જીયાને વધારે આપજો બહેન, બહુ ભાવ છે. યસ, ચલો જીયાને જોઈએ, જીયાનું રિએક્શન જોઈએ. કરો ત્યાંથી ફોક આપો મને. જીયા, યોર ડીશ ઇઝ રેડી. અધરું સ્વેટર સી. યુ વોન્ટ કેચઅપ? કેચઅપ જોઈએ બેટા તારે? સેટરડે નાઈટ મૂવી ટાઈમ, મૂવી જોઈશું આજે ચમકીલા. તમારો આજનો વ્લોગ, જો મારો વ્લોગ પસંદ પડ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બી સેફ, બી હેલ્ધી, બાય બાય.